ગતરાત્રે દિયોદર બસ ડેપોમાં અસ્થિર મગજ ધરાવતી 18-20 વર્ષીય યુવતી માનસિક રીતે જણાઈ આવતા બસ ડેપોમાં ફરજ બજાવતા કોઈ ડ્રાઈવરે માનવતાની રાહે બનાસકાંઠા મહિલા હેલ્પ 181માં ફોન કરી હકીકત જણાવતા બનાસકાંઠા મહિલા હેલ્પ 181 ટીમના કાઉન્સિલર રંજનબેન ઠાકોર, મહિલા પોલીસે SI કોકિલાબેન જોશી, અભ્યમવાનના પાયલોટ વસનાભાઈ દેસાઈ પાલનપુરથી રવાના થઈ દિયોદર બસ ડેપોમાં પહોંચી યુવતીનું સરનામું જાણવા કોશિશ કરેલ, પરંતુ યુવતી માત્ર એનું નામ જણાવી શકતી હતી, અથવા તેના ગામનું નામ કે પિતાનું નામ બોલી શકતી ના. મધરાત્રે અભ્યમ ટીમે યુવતી પાસે રહેલી થેલીની તપાસ કરતા થેલીમાંથી એક ફોટો મળી આવ્યો હતો, જે ફોટો ભાભર તાલુકાના ભીમબોરડી ગામની પ્રાથમિક શાળા ધોરણ 8 વિદાય સમારંભના લખાણવાળો મળી આવતા અભ્યમ ટીમ દિયોદરથી ભાભર પોલીસ સ્ટેશનમાં જઈ ગામનું નામ જાણવા મળ્યું હતું. આથી ભાભર પોલીસે પણ આ યુવતીના પરિવાર સુધી પહોંચવા અભ્યમ ટીમને મદદ માટે સહકાર આપી પોલીસ સાથે જવા તૈયાર થઈ હતી. ભાભર પોલીસ અને અભ્યમ ટીમ ભીમબોરડી ગામે જઈ સરપંચનો સંપર્ક કરતા સરપંચ યુવતીને ઓળખી જતા તેનું નામ મીનાક્ષીબેન લાલભાઈ હરિજન જણાવતા યુવતીના પિતા લાલાભાઈ તેમજ પરિવારને બોલાવીને યુવતીને સોંપવામાં આવી હતી. અસ્થિર મગજ ધરાવતી જવાન દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતા યુવતીના પરિવારજનો તેમજ ગ્રામજનોએ બનાસકાંઠા મહિલા હેલ્પ 181 ટીમનો આભાર માન્યો હતો. ગુજરાત સરકારે રાજ્યના દરેક જિલ્લાઓમાં મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવતા અનેક મહિલાઓને મદદ મળી રહે છે અને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે છે. આથી મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓને મદદ તેમજ ન્યાય આપવા તત્પર રહે છે. જેડી ગજ્જર સાથે રાજેશ ન્યૂઝ, સંપૂર્ણ ન્યૂઝ, પાભર. જે દિયોદર બસ સ્ટેશનમાંથી હતી ત્યાં જણાવેલ કે બેન મળી આવેલ છે, તો અમારી ટીમ ત્યાં આગળ ગયેલ અને ત્યાં જઈને બેનને પૂછપરછ કરે કે બેનને શું પ્રોબ્લેમ છે. બેન અસ્થિર મગજના હોવાથી કંઈ જણાવવા માગતા ન હતા, ફક્ત તેમનું નામ જ બોલતા હતા. પરંતુ તેમની જોડે એક પ્લાસ્ટિકની કોથળી હતી, એ કોથળી તપાસતા એની અંદર 8માના વિદય સમારંભનો ફોટો મળી આવે, જે ભીમબોરડી ગામનો હતો. અને એ દ્વારા અમે ભાભર પોલીસને જાણ કરેલ, કેમ કે ભીમબોરડી પોલીસ ભાભર પોલીસ સ્ટેશનને લાગતું હોવાથી ભીમબોરડીમાં ગયેલ અને ત્યાંની પોલીસ ભાભર પોલીસને નહીં ભીમબોરડી ગામ ગયેલ. ત્યાં આગળ સ્થાનિક લોકોની મદદ લઈને તેમને તેમના પરિવાર સાથે મિલન કર્યું. બનાસકાંઠાના થરાદ શહેરમાં આવેલી પોસ્ટ કચેરીમાં સ્ટાફની ઘટના લઈને લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ પોસ્ટ ઓફિસમાં 7 કર્મચારીની મહેકનની સામે માત્ર 2 જ કર્મચારી હોય કામના ભારણથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. થરાદમાં આવેલી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ પૂરી કરવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સ્ટાફની નિમણૂક કરવામાં ન આવતા પોસ્ટ માત્ર 2 કર્મચારીઓથી ચાલી રહી છે. શહેરની પોસ્ટમાં સ્ટાફની ઘટથી કામનું ભારણ વધી રહ્યું છે. ઉપરાંત હાલ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી માટે બેરોજગારો ચલણ ભરવા પોસ્ટ